ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા હોય કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા? ભાજપના સામે પડેલા એવા 5 કાર્યકરો ધવર પેસ કરી અંદરોઅંદર આક્ષેપ કરવામાં આવે છે. એવામાં દિલીપ સાવબા અને દિનેશ બામણિયા ઉપર આક્ષેપ કર્યો હતો. તેનો આજે દિનેશ બામણિયા પ્રેસ મીડિયાને જણાવતા કહ્યું કે આ બધી ખોટી વાહિયાત વાતો છે, તે વિરુદ્ધ છે. આ આક્ષેપ ન કરવા જોઈએ. આ સવાલ પાટીદાર કે પાટીદાર અસ્મીનો સવાલ નથી. જ્યારે આંદોલન હતું ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનો સવાલ ન હતો. આજે જે પાટીદાર સમાજની વાત કરવામાં આવી છે તે વાહિયાત છે. જ્યારે મેં પ્રેસ કરી હતી ત્યારે કન્વીનર તરીકે હતી. આજે જે આક્ષેપ થયા છે તે તદ્દન ખોટા છે. અને રાજકીય દબાણ છે કે નહીં તે તો દિલીપ સાબા બતાવી શકે છે. સંજય પટેલ, ZS TV, ગાંધીનગર. જે આજે દિલીપભાઈ સાબાની જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે તેને હું બિલકુલ વાહિયાત અને ખોટી ગણું છું અને બિલકુલ હું એની વિરુદ્ધમાં છું કે આવા કોઈ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવા ના જોઈએ. આ અત્યારે પાટીદાર સમાજ કે પાટીદાર સમાજની અસ્તિત્વનો સવાલ નથી. જ્યારે આંદોલનનો પીક પોઈન્ટ હતો ત્યારે પણ આવા પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ ન હતો. આજે ગુજરાતમાં પાટીદાર સમાજને લઈને જે વાત કરવા જઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત અને ગેરવ્યાજબી છે.